અંકલેશ્વરમાં તોકતે નામક વાવાઝોડાએ હાહાકાર મચાવ્યો છે. તોકતે નામક વાવાઝોડાની સંભવિત અસરને પગલે અંકલેશ્વર સહિત આજુબાજુના પંથકમાં ગતરોજ સાંજના સુમારે ભારે પવન ફૂંકાયા હતા, જેને લઈને અનેકો જગ્યાઓ પર ઝાડ પડવા અને વીજ વાયરો તૂટવાની ઘટનાઓ બની હતી. સાથે જ આજુબાજુમાં રહેલ કાચા પાકા મકાનોને પણ નાનું મોટું નુકસાન થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ખેડૂતોને આ તોકતે નામક વાવાઝોડા અંતર્ગત ફૂંકાયેલા ભારે પવનને લઈને વ્યાપક નુકસાન થયું છે. અંકલેશ્વર તાલુકામાં કેળા, કેરી અને પપૈયાની ખેતી કરતા ખેડૂતોને તોકતે નામક વાવાઝોડાને લઈ વ્યાપક નુકસાન થતા તેઓએ સરકાર પાસે સહાયની આશા સેવી છે. તો વીજ પુરવઠા પણ ડૂલ થયો છે. કેટલીક જગ્યાઓ પર 24 કલાક ઉપરાંતથી વીજ પુરવઠો ડૂલ છે. ગુજરાતમાં કોરોના વાયરસ બાદ હવે તોકતે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. તોકતે વાવાઝોડા દરમિયાન ગતરોજ તેની અસર જોવા મળી હતી, જેમાં ગતરોજ એકાએક ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. 30 મિનિટથી 60 મિનિટ દરમિયાન ફૂંકાયેલા ભારેથી અતિભારે પવન અને ઝરમર વરસાદ વચ્ચે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે, જેમાં અંકલેશ્વર સહિત વાલિયા, નેત્રંગ, ઝઘડિયા સહિતના ગામોમાં ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ પઠાર ગામના ખેડૂતના કેળ તેમજ પપૈયાના ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. સાથે જ અનેકો ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ગુજરાત ઉપર કોરોના વાયરસ બાદ હવે તોકતે નામક વાવાઝોડું આફત સ્વરૂપ બનીને મંડળાઈ રહ્યું છે. ગુજરાત હજુ કોરોનાની બહાર આવ્યું નથી, ત્યાં તો હવે તોકતે વાવાઝોડાએ દસ્તક આપી છે. તોકતે વાવાઝોડું હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે ગુજરાતથી 180-200 કિલોમીટર દૂર છે, અને રાત્રિ દરમિયાન તોકતે વાવાઝોડાની અસર વર્તાશે. ભારે પવન ફૂંકાવા સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે ગત રોજ સાંજના સુમારે જ્યારે તોકતે વાવાઝોડું ગુજરાતથી 500 કિલોમીટરના અંતરે હતું, ત્યારે ભારે પવન ફૂંકાયા હતા, જે વચ્ચે અનેકો જગ્યાઓએ ઝાડ પડી જવા ઉપરાંત વીજ વાયરો તૂટી જવા અને ખેડૂતોના ખેતરને ભારે નુકસાન થયું હતું. પતરા, નળિયા અને કાચા મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી હતી. જો કે વીજ પુરવઠો ડૂલ થવાની ઘટનાઓ પણ બનવા પામી હતી, ત્યારે ખેડૂતોના પાકને આ વચ્ચે વ્યાપક નુકસાન થયું છે. તાજેતરમાં જ સરકાર દ્વારા ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, જેને લઈને પહેલાથી જ ખેડૂતોને મહદઅંશે ખેતીમાં હાલાકી ભોગવવી પડી હતી. તો સાથે જ પાણી માટે પણ ખેડૂતો હર હંમેશ ફરિયાદો કરતા આવ્યા છે. જોકે આ વચ્ચે જ આ વર્ષે સારી એવી ખેતી થવાની અને ફાયદો થવાની આશા ખેડૂતોએ સેવી હતી. જોકે અંતિમ ઘડીએ ભારે પવન ફૂંકાતા અને તોકતે નામક વાવાઝોડાએ દસ્તક આપતા હવે કેળા, કેરી અને પપૈયાના ખેતી કરતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કેરીની સિઝન દરમિયાન જ ભારે પવન ફૂંકાતા કેરીઓ ખરી જતા હવે ખેડૂતોએ ના છૂટકે ઓછા ભાવે કેરીઓ વેચવાનો વારો આવશે. પપૈયાની ખેતી કરતા પઠાર ગામના ખેડૂત કુલદીપભાઈ પટેલ સંવાદમાં જણાવે છે કે પપૈયાની ખેતી તેઓ વર્ષોથી કરે છે. જોકે આ વર્ષે સરકાર દ્વારા ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, જેને લઈને ખેડૂતોની ખેતી ઉપર અસર જોવા મળી હતી. જોકે ફરી એક વાર હવે તોકતે નામક વાવાઝોડાએ દસ્તક આપતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. સરકાર દ્વારા તેમને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. કુલદીપભાઈ, ગઈકાલેથી વાવાઝોડા આવ્યું છે, તમને કેટલું નુકસાન થયું છે અને કેટલા એકરમાં નુકસાન છે? મારું 12 એકરની કેળ હતી, 12 એકરના પપૈયા છે, એમાં લગભગ જોવા જઈએ તો લગભગ 80% કેળ પડી ગઈ છે. પપૈયા વચ્ચેથી ભાગી ગયા છે, એટલે મારું નુકસાન તો બહુ મોટું છે કે જે મેં આ વર્ષે ભરપાઈ બી નહીં કરી શકું. ગઈ વખતે તો અંતથી ખરાબ પરિસ્થિતિ હતી. કોરોનામાં કોઈ વેપારી માલ બી લેવા તૈયાર નહોતું, તો અમને એવું હતું કે આ વર્ષે અમારે સારું થશે, પણ ગયા વખત કરતાં તો આ વર્ષે તો અમને પૂરેપૂરા જ નુકસાનમાં ઉતારી દીધા છે, જે આ વાવાઝોડું આવ્યું એમાં. સમગ્ર તાલુકામાં નુકસાન થવા પામ્યું? હા, વાલિયા તાલુકા, નેત્રંગ તાલુકામાં બધી જગ્યાએ નુકસાન છે. તમે કોઈ સરકાર પાસે કોઈ માંગણી કરવાના છો? સરકાર જો અમને રાહત આપે તો સારું આમાં, કેમ કે અત્યારે તો હવે સરકારે ખાતરના ભાવ બી વધારી દીધા છે, એક એક ગુણે 700-700 રૂપિયાનો વધારો કરી દીધો. ખેડૂતના માથા પર તો કેટલું એકર એકરે છે.